અસના વાવાઝોડું ગુજરાતથી દૂર ફંટાઈ રહ્યું છે, જોકે તેની અસરના ભાગરૂપે કચ્છમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. આ ખતરો કેવી રીતે આગળ વધી રહ્યો છે તે સમજીએ. બપોરે 1 વાગે વાવાઝોડું પાકિસ્તાન નજીક પહોંચતું જોવા મળે છે, જોકે વાવાઝોડાનો ઘેરાવો કચ્છ સુધી છે, તેથી કચ્છમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે. બપોરે 3 વાગે વાવાઝોડું પાકિસ્તાનની એકદમ નજીક પહોંચી રહ્યું હોય તેવું જોવા મળે છે. જોકે વાવાઝોડાની આંખ અરબ સાગરમાં છે, આ સમયે પણ કચ્છમાં અસર જોવા મળશે. 5 વાગે વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું જોવા મળે છે. વાવાઝોડાની આંખ હજુ પણ અરબ સાગરમાં છે, આ સમયે ગુજરાત પરથી ખતરો ટળતો જોવા મળી રહ્યો છે. 7 વાગે વાવાઝોડું પાકિસ્તાનમાં લેન્ડફોલ કરતું જોવા મળે છે. આ સમયે વાવાઝોડાનો ઘેરાવો કચ્છથી નીકળીને અરબ સાગરમાં જોવા મળે છે. 9 વાગે વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારને અસર કરતું જોવા મળે છે. આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો સંપૂર્ણ ખતરો ટળતો નજરે પડે છે. 11 વાગે વાવાઝોડું પાકિસ્તાનથી દૂર ઓમાન તરફ ફંટાતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાનો ઘેરાવો પણ ગુજરાત પરથી હટતો જોવા મળી રહ્યો છે. શૈલેષ રાદડિયા, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.